નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ એક્સપ્રેસમાં હું ગાયત્રી સાવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દેશ વિદેશ અને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ એક નજર કરી લઈએ. સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતવાસીઓને હાશકારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે, જેમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં મળેલા જામીનની શરતોનો ભંગ થયો છે, જેને પગલે હવે દુષ્કર્મ કેસના વકીલ પુનિતા જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે હવે અમે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરીશું, જામીનની શરતોનો ભંગ થવાનું હાઈકોર્ટ સમક્ષ રજૂ કરીશું. ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યના અધિકારીઓમાં વધુ એક વખત બદલીનો ગંજીફો ચીપ્યો છે અને આ વખતે વધુ 14 મામલતદાર સહિતના અધિકારીઓની સાગપટે બદલી કરી દેવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા વર્ગ 2 કક્ષાના અધિકારીઓને બદલીના ઉચ્ચ કક્ષાએથી બદલીના આદેશ છોડવામાં આવ્યા હતા, જેને લઈને અધિકારીઓને નવા સ્થળે ફરજ સોંપવામાં આવી છે. જૂનાગઢમાં વરસાદી આફત વચ્ચે જર્જરિત ઇમારત ધરાશાયી થવાની મોટી ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એકી સાથે 4 લોકોને કાળ આંબી જતા અરેરાટી મચી ગઈ હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કરી તાત્કાલિક સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. ન્યૂ ઇન્ડિયાના પ્રણેતા તથા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન 27 અને 28 જુલાઈ 2023 રોજ ગુજરાતની 2 દિવસીય યાત્રા પર છે. તેઓ 27 જુલાઈ 2023 રોજ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ચેરપર્સન તરીકે નિવૃત્ત આઈએએસ અધિકારી અનિતા ફકરવાલની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે અમરજીતસિંહનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ છેલ્લા ઘણા સમયથી જગ્યા ખાલી હતી, ત્યારે નિવૃત્ત થયા બાદ અનિતા કરવાલને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નોર્થ ઇસ્ટના રાજ્યોમાં દિન પ્રતિદિન સ્થિતિ કથળતી જાય છે. મણિપુરમાં તો હિંસાની હોળી ખેલાઈ રહી છે, ત્યાં હવે મેઘાલયમાં માથાકૂટ ઊભી થઈ છે અને સીધા મુખ્યમંત્રીના કાર્યાલય પર હુમલો કરાયો હતો. સદનસીબે સીએમ બચી ગયા હતા. લોનની વસૂલી માટે બેંકો લોન લેનારાઓને ફોન કરીને અથવા તો અન્ય રીતે પજવતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારામને આ સમસ્યા સામે સંકળાયેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને એક મોટું નિવેદન એલાન કર્યું છે. તેમણે બેંકોના લિમિટમાં રહીને કામ કરવાની ચેતવણી આપી દીધી છે. સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં સંઘર્ષની સ્થિતિ છે. વિપક્ષ મણિપુર હિંસા મામલે પ્રધાનમંત્રી મોદીના સંસદમાં નિવેદનની માંગ પર અડગ છે. સોમવારે પણ લોકસભા કે રાજ્યસભામાં કોઈ કામ થઈ શક્યું ન હતું. રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી મહિલા અંજુના મામલે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ કર્યો હતો. પોતાના પ્રેમ સંબંધ હોવાનો ઇનકાર કરતા તેણે કહ્યું હતું કે 20 ઓગસ્ટે જ્યારે તેના વિઝાની મુદત પૂરી થશે ત્યારે અંજુ ભારત પરત ફરશે. કોર્ટમાં બીઆર આંબેડકરનો ફોટો લગાવવા પર ટિપ્પણી કરતા મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે કોર્ટમાં માત્ર મહાત્મા ગાંધી અને સંત તિરુવલ્લુવરની મૂર્તિની અને તસવીરો જ લગાવી શકાય છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે તમિલનાડુ અને પોંડિચેરીની અદાલતોમાં માત્ર મહાત્મા ગાંધી અને તમિલ સંતની તસવીરો જ લગાવી શકાશે. બિગ બોસની પૂર્વ સ્પર્ધક ઉર્ફી જાવેદ હાલમાં જ એરપોર્ટ પર પહોંચી, જ્યાં તેણે એક વ્યક્તિ મળી જેને લઈને બધાને ઠપકો આપવાનું શરૂ કર્યું. તે વ્યક્તિ ઉર્ફીને તેના કપડા માટે ઠપકો આપતો જોવા મળ્યો હતો. તે જ સમયે ઉર્ફી જાવેદે પણ તે વ્યક્તિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બોલરોના છોતરા ઉડાવતો દુનિયાનો સ્ટાર બેટર ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ પિતા બનવા જઈ રહ્યો છે. આગામી થોડા મહિનામાં તેમના ઘરે બાળકનું આગમન થશે. આજે મેક્સવેલની ભારતીય પત્ની વિની રમનની ગોદભરાઈ યોજાઈ હતી. તો આ હતા અત્યાર સુધીના કનેક્ટ એક્સપ્રેસ સમાચાર. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.